कोरोनानी कपरी પરિસ્થિતિમાં અમદાવાદના યુવકે પોતાની બંને ગાડીઓને સમાજ સેવા માટે અર્પણ કરી દીધી છે। એક ગાડીમાં શાંતિરથ એટલે કે સ્મશાનમાં અંતિમ યાત્રા માટે સેવા અર્થે આપવામાં આવી છે અને બીજી ગાડીને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે, જેથી કરીને જો કોઈ એમ્બ્યુલન્સની કોઈને જરૂર પડે તો તાત્કાલિક મદદ મળી શકે। યુવકે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કોરોનાએ જ્યારે એક તરફ જે છે સમગ્ર વિશ્વમાં જે છે હાહાકાર મચાવેલો છે તેવામાં जो बात करवामां आवे तो वच्चे एक समय ज्यारे एवो आव्यो हतो के हॉस्पिटलों में जग्या नहोती मळती। जो बीजी बाजू जोवा जईए तो स्मशानों में लाइनों लागती हती, एम्ब्युलेंसों में जग्या नहोती मळती, एम्ब्युलेंसों में बे बे के त्रण त्रण दिवसनुं वेटिंग चालतुं हतुं। तेवामां जो बात करवामां आवे तो नरोडा विस्तार में जे शक्ति ग्रुप जे छे, शक्तिभाई जे छे बोड़ा जे, तेमने जे छे अहींया एक उमदा विचार आव्यो के जे पोतानी जे गाड़ियों हती, बे गाड़ी हती, तेमांथी एक गाड़ी ने एम्ब्युलेंस तेमने बनावी दीधी अने बीजी जे गाड़ी छे ए बीजी गाड़ी ने शांतिरथ बनावी अने एक मानवतानुं श्रेष्ठ उदाहरण पूरुं पाड्युं छे। आपणे तेमनी साथे सीधा वात करशुं के तेमने केवी रीते आ प्रकारनो जे छे विचार आव्यो। छेल्ला अमे 22-23 वर्षथी अंतिम क्रियानो सामान फ्रीमां आपीए छे। एना अनुसंधान में मारा एक मित्र ना फोन आया तो एना कर्जी ने एक्सपायर थी गया। ए दरमियान स्मशान में सामान आप गया था, मैं एने विधि चालती थी, अमे त्या आग जो घनी लाशों कोविड नी नीचे थी, लगभग 8-10 लाशों नीचे थी, 7-8 एम्ब्युलेंसो थी। ए दरमियान हूँ देखी ए थी गय दृश्य कि भाई आव माहौल के रीते। ए दरमियान एक बेन रोता था, एमने जोड़े हूँ गयो, बेन की कथा सांभी એટલે અમને બેને એવું કીધું કે હોસ્પિટલ થી અમે લઈને આવ્યા, તારા 3500 રૂપિયા અમે સબવાઈને નક્કી કર્યા હતા, અહીંયા આવતા વેટિંગ ચાર્જ કરીને 10-12 હજારનું બિલ બનાવ્યું, એ બેન જોડે પૈસા ન અને બધી દ્રશા સાંભળી બેનનું। એ દરમિયાન મારા ફાધરનો ફોન આવ્યો કે કેટલો એ સમય હું પછી ઘરે ગયો, પછી મારા ફાધરને મેં મારા ભાઈએ નક્કી કર્યું કે કંઈક આપણે સમાજ માટે કરીએ, પણ 8 તારીખ ક્યાંથી શું કરીએ, તો મારી જોડે ઓલરેડી 5-6 ગાડી છે, એમાં એક સ્કોર્પિયો છે, એક બોલેરો પિકઅપ છે, બંને ગાડી મેં એકમાં સબવાઈની બનાવી છે, એક એમ્બ્યુલન્સ કે નીલ છું કે કોવિડ નોન કોવિડ કંઈ પણ હશે એ લોકો અમે ફ્રીમાં મોકલી આપી છે। આપની જે ગાડીઓ છે તે કેટલા સમય દરમિયાન કાર્યરત હોય છે? 24 કલાક 365 દિવસ આ કાર્યરત રહેશે। નરોડાથી 20 કિલોમીટર અત્યારે અમારી પ્રાયોરિટી છે, જ્યાંથી બી કોલ આવશે એવું નહીં કે 20 કિલોમીટર પહેલાં બી આવશે કે પછી, તો બી અમે મોકલી આપીશું, નીલ છું હાજર હશે ગાડી તો અમદાવાદના કોઈ પણ ખૂણે ફ્રીમાં મોકલી આપીશું। ચાર્જિસની જો વાત કરવામાં આવે તો આપણે કંઈ ચાર્જિસ રાખ્યા છે કે તદ્દન ફ્રી સેવા રાખેલી? તદ્દન ફ્રી સેવા, એકદમ નિઃશુલ્ક, કોઈની જોડે દાન લેવાનું નથી અને આપવાનું નથી, આવી નિઃશુલ્ક અમદાવાદના કોઈ પણ ખૂણે અમે મોકલી આપીશું। તો જે પ્રકારે આપ જોઈ શકો છો કે માનવતાનું જે શ્રેષ્ઠ ઉદાહરણ જે આ વ્યક્તિએ જે પૂરું પાડ્યું છે, તો જો વાત કરવામાં આવે છે સમાજમાં જો દરેક જગ્યાએ જો આવા માણસો હોય ને જો આ રીતે પોતાની જો સેવા ફરજ સમજીને બજાવી શકે, તો જે અત્યારે જે કપરી જે કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે તેમાંથી હેમખેમ પાર ઉતરી શકાય તેમ છે। જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ।